ધોરણ અગિયાર કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર સાત રોકડ મેળ આપણે અગાઉના વિડીયોમાં આપણે બેંક ચાર્જીસ બેરર ચેક ક્રોસ ચેક એના વિશે માહિતી મેળવી હતી આજના વિડીયોમાં આપણે જે વેચાણ શેરો હોય કાં તો કોકને ચેક આપ્યો હોય તો એના સંજોગોમાં આપણે રોકડ મેળમાં કેવી રીતના એન્ટ્રી કરી છીએ શકીએ એના વિશે અભ્યાસ કરીશું ઉદાહરણ નંબર ચાર નીચેના વ્યવહારો પરથી ધર્મિષ્ઠાનો રોકડ અને બેંકના ખાણાવાળા રોકડ મેળ તૈયાર કરો બે ખાનાવાળો રોકડ મેળ છે રોકડ અને બેંકના ખાણાવાળો તો પહેલું જ આપી દીધેલું છે આપણને તારીખ બે હજાર પંદર મે એક રોકડ સિલક સાત હજાર અને બેંક ઓવરડ્રાફ બેંક ઓવરડ્રાફ્ટ છે એ પચીસો રૂપિયા છે હવે આપણે જાણીએ છીએ તેમ કે રોકડ શિલ્લક હોય તો ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા એ રીતે નોંધવાનું અને બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ બાકી આગળ લાવ્યા અને બેંકના ખાનામાં પચીસો રૂપિયા લખવાના રહેશે અહીંયા લખેલા જ છે રોકડ મેળમાં આપણને તો કે ધર્મિષ્ઠાનો રોકડ મેળ બે હજાર પંદરનો તારીખ બે હજાર પંદર મે એક બાકી આગળ લાવ્યા આ કઈ રકમ હશે રોકડ શિલ્લકવાળી હશે કઈ હશે એ રોકડ શિલ્લક બરાબર તો સાત હજાર રોકડ શિલ્લક હવે બેંક ઓવરડ્રાફ્ટ છે જો બેંક શિલ્લક હોત તો આપણે ઉધાર બાજુ લખતા પરંતુ અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ હોવાથી જો અહીંયા લખેલું છે બેંક ઓવરડ્રાફ્ટ ધંધાનું દેવું કહેવાય એટલે પચીસો રૂપિયા જમા બાજુ બેંકના ખાનામાં લખેલા છે તારીખ બે રૂપિયા સાત હજારનો માલ ઉર્વશીને વેચ્યો તેની પાસેથી ક્રોસ ચેક મળ્યો જે બેંકમાં ભરાવ્યો શું કર્યું ઉર્વશીને માલ વેચ્યો છે અને એના બદલામાં ઉર્વશી છે એ આપણને ચેક આપે છે તો શું થશે અહીંયા તો ઉર્વશીએ આપણને સાત હજાર રૂપિયાનો માલ વેચ્યો એના બદલામાં ઉર્વશીએ સાત હજારનો ચેક આપ્યો એ સાત હજાર રૂપિયા આપણે લખ્યું વેચાણ ખાતે બરાબર શું કર્યું અહીંયા વેચાણ ખાતે બે સાત હજાર રૂપિયા આવશે હવે તારીખ પાંચ અશોક ને રૂપિયા સોરી તારીખ ચાર અશોક ને રૂપિયા બે હજારનો માલ દસ ટકા વેપારી વટાવે વેચે જો અહીંયા વેપારી વટાવ હોય ને તો એવા સંજોગોમાં વેપારી વટાવ હોવાથી આપણે શું કરીશું એને દસ ટકા વેપારી વટાવ બાદ કરવાનો તેની પાસેથી પચાસ ટકા રોક રકમ રોકડ અને બાકીની રકમનો ચેક મળ મળ્યો છે બેંકમાં ભર્યો હવે અહીંયા બે હજારનો માલ દસ ટકા વેપારી વટાઓ બાદ કરીએ બે હજારમાંથી બસો રૂપિયા બાદ કરીએ એટલે અઢારસો રૂપિયાનો માલ થાય હવે અઢારસો રૂપિયાના આપણે અડધા અડધા કરીએ તો નવસો રૂપિયા રોકડ કહેવાશે નવસો રૂપિયા કેવા કહેવાશે બેંક કહેવાશે એટલે આપણે શું કરવાનું અહીંયા નવસો રૂપિયા બેંકના ખાનામાં લખવાના અને નવસો રૂપિયા જે છે એ રોકડના ખાનામાં લખવાના રહેશે તો અહીંયા જુઓ તારીખ ચાર વેચાણ ખાતે જો દેખાય છે અહીંયા રોકડના ખાનામાં નવસો રૂપિયા અને નવસો રૂપિયા જે છે એ બેંકના ખાનામાં નવસો રૂપિયા તો આ રીતે અડધી રકમ રોકડ મળી હોય અડધી રકમ ચેકથી પ્રાપ્ત થઈ હોય તો ચેક હોય એટલે એ ક્યાં જમા થવાના તો કે તો બેંકમાં જ જમા થવાના એટલે બેંકના ખાનામાં એટલી રકમ લખવાની જેટલી રકમ કીધી હોય એટલી રકમ અડધી કીધી હોય ટકાવારી આપેલી હોય ત્રીસ ટકા પચાસ ટકા વીસ ટકા જે કંઈ આપેલી હોય એના આધારે રોકડ હોય તો રોકડના ખાનામાં અને બેંક હોય તો ચેક હોય તો બેંકના ખાનામાં લખવાની રહેશે તારીખ પાંચ બેંકમાં રૂપિયા બે હજાર રોકડા ભરી જો અહીંયા શું કર્યું બે હજાર રોકડા ભર્યા મતલબ આ વ્યવહાર જે છે ને એ જમ જખનો એટલે કે જમા ખર્ચીનો વ્યવહાર કહેવાશે કેવો કહેવાશે જમા ખર્ચીનો રોકડ ધંધામાંથી જાય જાય તો જમા તો જમા બાજુ શું લખાશે અહીંયા દેખાય છે બેંક ખાતે પરંતુ રકમ ક્યાં લખવાની રોકડના ખાનામ લખવાની એ રીતે અહીંયા બેંક ખાતે ઉધાર આવશે તો ઉધાર બાજુ શું લખીશું તારીખ પાંચ રોકડ ખાતે લખવાનું પરંતુ રકમ ક્યાં લખાશે તો કે રકમ જે છે એ બેંકના ખાનામ લખાશે એટલે જેના ખાતે લખેલું હોય એના વિરુદ્ધના ખાનામાં આપણે રકમ લખવાની રહેશે અને વચ્ચે જે ખાપા છે એ ખાપા ખાતાવાહી પાણાની જગ્યાએ અહીંયા જમા ખર્ચ એટલે કે જખ તરીકે આપણે નોંધવાનું રહેશે એટલે આવા વ્યવહારો છે એ બંને ખાતાને અસર કરે એટલે કે ઉધાર બાજુ પણ અસર કરે ને જમા બાજુ પણ અસર કરશે કારણ કે આપણા ધંધામાંથી રોકડ જાય છે અને બેંકના ખાતામાં પાછું શું થાય છે બેંક શિલ્લક વધે છે એટલે રોકડ શિલ્લક ઘટે બેંક શિલ્લક વધે એટલે એનો મતલબ ઉધાર બાજુ પણ અસર થાય એને જમા બાજુ પર અસર થશે તારીખ સાત રૂપિયા પાંચ હજારનું યંત્ર ખરીદ્યું જરૂરી રકમનો ચેક લખી આપ્યો અહીંયા યંત્ર ખરીદ્યું છે અને પાછું ચેકથી ખરીદી કરી છે તો યંત્ર છે એ આપણે રોકડથી ખરીદી હોવાથી રોકડ જ કહેવાશે ને બેંક ચેક આપ્યો એટલે હોવાથી આપણે શું લખીશું એને તો કે એ જે છે એ રોકડ મેનમાં એન્ટ્રી થશે પરંતુ જો ઉધારથી હોત તો એ ખાસ આમ એ યંત્ર એ મિલકત હોવાથી ખાસ આમ નોંધ થતી એટલે અહીંયા યંત્ર જે છે એ યંત્ર ખાતે કેટલા હતા પાંચ હજાર રૂપિયા સોરી પાંચસો રૂપિયા પાંચ હજાર રૂપિયા યંત્ર ખાતે કેટલા આવશે પાંચ હજાર રૂપિયા તો યંત્રના ખા આપણે રોકડના બે ચેકના ખા બેંકના ખાનામાં આવશે કારણ કે ચેક હોવાથી બરાબર એની બીજી અસર છે એ આવે નહીં તારીખ નવ માનસી પાસેથી લેના પેટે રૂપિયા છ હજારનો ચેક મળ્યો જેથી બેંકમાં તરત ભરી દીધો માનસી પાસેથી પૈસા લેવાના હતા એ આપણને પ્રાપ્ત થયા એટલે ચેક દ્વારા પ્રાપ્ત થયા તો એનો મતલબ આપણે શું કે કોના ખાતે લખીશું માનસી ખાતે તો લખીશું જ પરંતુ કયા ખાનામાં લખવાના રકમમાં બેંકની રકમ લખવાની રોકડની રકમ લખવાની નથી કારણ કે માનસી છે એ ચેક આપે છે આપણને બરાબર તારીખ અગિયાર મજૂરીના રૂપિયા પાંચસો ટેલિફોન બિલના રૂપિયા પાંચસો વીજળી બિલના રૂપિયા બારસો ચેકથી ચૂકવી આપ્યા આ બધા જ ખર્ચાશે બરાબર અને ખર્ચા ચૂકવ્યા પરંતુ અહીંયા બધા ચેકથી ચૂકવ્યા છે એટલે બધા ખર્ચા ક્યાં જશે તો કે જાવક બાજુ થશે અને એ બધા બેંકના ખાનામાં નોંધ થશે કારણ કે ચેક આપ્યા છે તો અહીંયા દેખો તારીખ અગિયાર મજૂરી ખાતે પાંચસો ટેલિફોન બિલ ખાતે પાંચસો અને વીજળી ખર્ચ ખાતે બારસો રૂપિયા એટલે આ બધી જ રકમ જે છે એ ચેકથી ચૂકવી હોવાથી બેંકના ખાનામાં લખ્યું જો અહીંયા રોકડ ચૂકવાઈ હોત તો આ રોકડના ખાનામાં લખાતું ખ્યાલ આવે છે તો એ રીતે આપણે જ્યારે ચેકનો ઉપયોગ કરીએ ત્યારે બેંકના ખાનામાં જ રકમ લખવાની હોય તેર તારીખનો વ્યવહાર વીમા પ્રીમિયમના વીમા પ્રીમિયમના ભરવા રૂપિયા બે હજાર બેંકમાંથી ઉપાડ્યા જો અહીંયા વીમા પ્રીમિયમ ભરવા માટે બેંકમાંથી ઉપાડ્યા એનો મતલબ શું થયો રોકડ બેંક શિલ્લક ઘટી બેંકમાંથી ઉપાડ્યા એટલે અને રોકડ શિલ્લકમાં વધારો થયો અથવા તો ખર્ચો કર્યો આપણે તો અહીંયા રૂપિયા તારીખ તેર રોકડ ખાતે કેટલા ઉપાડીએ આપણે બે હજાર રૂપિયા અને તેર તારીખે બેંક ખાતે આ વ્યવહાર જે છે જખનો વ્યવહાર કહેવાય એટલે કે જમા ખર્ચીનો કહેવાશે કારણ કે અહીંયા જીવન વીમા પ્રીમિયમ નથી જીવન વીમા પ્રીમિયમ હોત તો ઉપાડ ખાતે લખતા પરંતુ અહીંયા વીમા પ્રીમિયમ છે એટલે મતલબમાં દુકાનનો વીમા પ્રીમિયમ હોવાનું બરાબર છે એટલે દુકાનનો ખર્ચો કહેવાશે તો બેંકમાંથી પૈસા ઉપાડ્યા તો બેંકની બેંક શિલ્લક ઘટી અને આપણી રોકડ શિલ્લકમાં વધારો થયો એ સૂચવે છે એથી આપણે જમા ખર્ચી વ્યવહાર અહીંયા લખીએ પહેલાં ઉધાર બાજુ તો કે બેંક ખાતે જોઈએ બેંક ખાતે લખ્યું તો કયા ખાનામાં રકમ લખાશે રોકડના ખાના એ રીતે જમા બાજુ તો કે આપણે રોકડ ખાતે લખ્યું તેથી એની રકમ જે છે એ બેંક ખાતે લખાશે એટલે એવું નહીં કે એક ઉધાર લખ્યું એનો મતલબ કે આપણે ઉધાર લખ્યો હોવા તો એની રકમ બીજા ખાનામાં લખાય બરાબર અહીંયા બેંક લખ્યું એનો મતલબ કે રોકડ ખાનામાં લખાય એવી રીતના ના હોય બેંકમાંથી પૈસા ઉપાડ્યા ધંધામાં રોકડ આવી આવે તો ઉધાર અને આવે તો ઉધાર તો અહીંયા આપનાર કોણ છે આપનાર ખાતે જમા બેંક આપનાર થશે તો અહીંયા બેંક ખાતે ઉધાર લખ્યું બરાબર છે ને રોકડના ખાનામાં એ રીતે અહીંયા રોકડ આવી બરાબર છે આપનાર કોણ બેંક તો રોકડ ખાતે જમા લખ્યું અને બે હજાર રૂપિયા બેંકના ખાનામાં જમા કર્યા તો એ રીતે આપણે આ જખના વ્યવહારો છે એ નોંધી શકીએ પંદર તારીખનો વ્યવહાર વીમા પ્રીમિયમના રૂપિયા સોળસો ચૂકવ્યા શું કર્યું છે અહીંયા સોળસો રૂપિયા વીમા પ્રીમિયમના ચૂકવ્યા મતલબમાં જાવક તો અહીંયા લખેલું છે અહીંયા પંદર તારીખ વીમા પ્રીમિયમ ખાતે જો અહીંયા એક જ એન્ટ્રી થશે બીજી એન્ટ્રી થશે નહીં બેંકે આપણા ખાતે ઓવરડ્રાફ્ટના વ્યાજ પેટે રૂપિયા એકસો પચાસ અને બેંક ચાર્જીસ પેટે રૂપિયા સો ઉધાર્યા જેની જાણ આપણને બેંક એડવાઇઝર દ્વારા મળી બેંક આપણને એકસો પચાસ રૂપિયા એ ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ આપણો ખર્ચો કહેવાશે અને બેંક ચાર્જીસ એ પણ આપણો ખર્ચો કહેવાશે એટલે બસો પચાસ રૂપિયા આપણો ખર્ચો થયો તો એની નોંધ છે એ વ્યય બાજુ થશે તો એકવીસ તારીખની વ્યવહાર બેંક વ્યાજ ખાતે એકસો પચાસ એ બેંકના ખાનામાં જ લખાશે કારણ કે એ જે છે આપણે રોકડ આપતા નથી આપણે શું કરીએ છીએ બેંકમાંથી જ ડાયરેક કપાશે તેથી બેંકના ખાનામાં લખાશે અને બેંક ચાર્જીસના સો રૂપિયા એ પણ ક્યાં લખાશે બેંકના ખાનામાં જ લખાશે બરાબર ત્રેવીસ તારીખનો વ્યવહાર જે આપેલો છે એમાં રૂપિયા ત્રણ હજારનો માલ ધરતીને વેચ્યો ક્રોસ ચેક મળ્યો બરાબર છે ક્રોસ ચેકને બેરર ચેક વિશે તો માહિતી છે જ આપણને કે બેરર ચેક એ જે વ્યક્તિના હાથમાં હોય એ વ્યક્તિ ઉપાડી શકે બરાબર એટલે કે એ બેરર ચેક જે છે એ આપણી પાસે જે સોની બસોની નોટ હોય એવો હોય કે એના બદલામાં આપણું જેવી રીતના વસ્તુ મળે એવી રીતના એ જેની પાસે ચેક હોય એ વ્યક્તિ ખરીદી કરી શકે કે અથવા તો પૈસા મેળવી શકે એનો મતલબ એવો થાય ને ક્રોસ ચેક હોય એટલે જે તે એકાઉન્ટ એટલે કે જે તે ખાતામાં જ જમા થતા હોવાથી અહીંયા રોકડ પ્રાપ્ત થતી નથી તો ક્રોસ ચેક મળ્યો છે તો આપણે એને બેંકમાં જ ભરવો પડશે તો તારીખ ત્રેવીસ વેચાણ હતું ત્રેવીસ તારીખે વેચાણ ખાતે ત્રણ હજાર રૂપિયા તારીખ ચોવીસ તેજલ પાસેથી ત્રણ હજારનો ચેક મળ્યો જો સેજલને વેચાણ શેરો કરી આપ્યો જો અહીંયા ચોવીસ તારીખનો વ્યવહાર તેજલે આપણને ચેક આપ્યો અને એ સેજલને વેચી આપ્યો એટલે આપણે અહીંયા કોઈ પણ પ્રકારની નોંધ જ ના થાય એ ખાસ આમ નોંધમાં નોંધ થશે અહીંયા નોંધ થશે નહીં કારણ કે આપણે અહીંયા લીધો છે લીધો ખરો પરંતુ એને આપણે ચડાવ્યો જ નથી બારોબાર કોને આપી દીધો છે સેજલને આપી દીધો છે તો અહીંયા એની નોંધ ના થઈ એની છે ખાસ આમ નોંધમાં નોંધ થશે છવ્વીસ તારીખે ધરતીએ આપેલો ચેક નકરાયાની માહિતી બેંકને બેંકે આપણને આપી ધરતી જે આપણને ચેક આપેલો એ શું થયો બેંકમાં નકરાયો એટલે બાઉન્સ થયો કહીએ આપણે શું કહીએ એને બાઉન્સ થયો છે હવે એ બેંકે આપણને માહિતી આપેલી છે એટલે આપણે શું કર્યું તો કે જ્યારે આપ્યો તે દિવસે એને આપણે વેચાણ તરીકે જમા બા ઉધાર બાજુ લઈ લીધો હવે ચેક ન કરાયો છે એટલે આપણા ખાતામાં પૈસા જમા થયા નથી તેથી એને આપણે જમા બાજુ લઈ લઈશું તો કે ધરતી ખાતે ત્રણ હજાર રૂપિયા બરાબર એટલે અહીંયા સરભર થઈ જશે તારીખ અઠ્યાવીસ પંદરસો વિ વિબોધને હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવ્યાપ્યા અને બે હજાર અંગત વપરાશ માટે બેંકમાંથી ઉપાડ્યા જો અહીંયા પહેલાં પંદરસો રૂપિયા શું થયા છે આપણે ચૂકવ્યા છે કોને ચૂકવ્યા છે વિબોધને તો અહીંયા અઠ્યાવીસ તારીખના બે વેપાર વ્યવહાર થશે તો કે વિભોધ ખાતે પંદરસો રૂપિયા રોકડ છે એટલે રોકડના ખાણામાં લખાશે અહીંયા ઓગણત્રીસ તારીખ ઉપાડ ખાતે લખેલી છે પરંતુ ઓગણત્રીસ તારીખનો વ્યવહાર નથી કઈ તારીખનો છે અઠ્યાવીસ તારીખનો વ્યવહાર હશે બરાબર છે ભૂલથી પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા તો ઉપાડ ખાતે બેંકના ખાનામાં બે હજાર રૂપિયા કેમ ઉપાડ ખાતે લખ્યા કારણ કે અંગત વપરાશ માટે માલ લીધેલો આપણે રોકડ રકમ લીધી છે બેંકમાંથી બરાબર એટલે ઉપાડ ખાતે થશે એ એટલે આ તારીખ ખાસ ધ્યાનમાં લેજો અઠ્યાવીસ તારીખના બે વ્યવહારો છે ઓગણત્રીસ તારીખ ત્રીસ રૂપિયા ત્રણ હજારનો ચેક ગ્રાહક વીરેન્દ્ર પાસેથી મળ્યો ઓગણત્રીસ તારીખે શું થયો વીરેન્દ્ર પાસેથી ચેક મળ્યો એટલે વીરેન્દ્ર ખાતે ચેક મળ્યો તેથી શું લખાશે કોના ખાનામાં લખાશે બેંકના ખાનામાં લખાશે બરાબર તો વીરેન્દ્ર ખાતે ત્રણ હજાર રૂપિયા બેંકના ખાનામાં બરાબર અને ઓગણત્રીસ તારીખે અહીંયા અગાઉ કીધું એ રીતે કે આ જે છે પ્રિન્ટિંગ મિસ્ટેક હોવાથી આ ઉપાડશે અઠાવીસ તારીખનો વ્યવહાર છે ત્રીસ તારીખે ગ્રાહક વીરેન્દ્ર પાસેથી મળેલો ત્રણ હજાર રૂપિયા ત્રણ હજારનો ચેક સુરેન્દ્રને તરફેણમાં વેચાણ શેરો કરી આપ્યો જે વીરેન્દ્રએ ચેક આપ્યો એ કોને આપી દીધો આપણે સુરેન્દ્રને આપી દીધો જો અહીંયા બીજા દિવસે વ્યવહાર થાય છે તેથી આપણે અહીંયા નોંધ કરેલી છે કે વીરેન્દ્રએ આપ્યો તે નોંધ કર્યો પરંતુ જો તે તેના તે દિવસે અથવા તાત્કાલિક ધોરણે હોય તો બારોબાર હોય એવા સંજોગોમાં હોય તો આપણે નોંધ કરીએ અને એને શું કરીએ ખાસા આમ નોંધ કરી દેવાની વીરેન્દ્રએ આપેલો ચેક સુરેન્દ્રને આપી દીધો તો ત્રીસ તારીખે સુરેન્દ્ર ખાતે બેંકના ખાનામાં ત્રણ હજાર રૂપિયા હવે સૌપ્રથમ અહીંયા જોઈએ બંને બાજુનું ટોટલ મારવાનું તો કે આ બાજુનું જે રોકડનું ટોટલ એ નવ્વાણું નવ હજાર નવસો થાય છે આ બાજુનું એના કરતાં ઓછું થશે તો જોઈ લઈએ આપણે આ બાજુ બે હજાર ને સોળસો ને પંદરસો એકતાલીસ એકાવનસો એકાવનસો રૂપિયા થાય છે પાંચ હજાર એકસો એટલે નવ હજાર નવસોમાંથી પાંચ હજાર સો બાદ કરીશું આપણે તો આપણને આ જે રકમ છે એ ચાર હજાર આઠસો રૂપિયા એ રોકડ ખાતે બાકી આગળ લઈ ગયા કહેવાશે એટલે કે અહીંયા જે આવકો છે એ જાવકો કરતાં ઓછી એટલે આવકો છે એના કરતાં જાવકો ઓછી છે બરાબર છે ખર્ચાઓ ઓછા છે એવું કહી શકાય તેથી આ નફો કહેવાય આપણી રોકડ શિલક કહેવાશે આની આ રોકડ શિલક અહીંયા લખાશે બીજી નવી તારીખે જૂન એક બાકી આગળ લાવ્યા ચાર હજાર આઠસો હવે એ રીતે અહીંયા બેંકનું ટોટલ મારીએ તો કે બેંકનું આ બાજુ એકવીસ હજાર નવસો થાય છે આ બાજુ કેટલું થશે તો કે ઓગણીસ હજાર નવ એક હજાર નવસો ને પચાસ એટલે કે ઓગણીસો પચાસ રૂપિયા ઓછા થશે તો ઓગણીસો ને પચાસ રૂપિયા છે આપણે શું કહેવાશે બેંક શિલ્લક એ બેંક શિલ્લક ક્યાં જશે તો કે આ બેંક શિલ્લક જે છે એ અહીંયા બાકી આગળ લઈ ગયા અને ત્યારબાદ બાકી આગળ લાવ્યા તરીકે પહેલી જૂને અહીંયા બાકી આગળ લાવ્યા તરીકે બેંકના ખાનામાં નોંધા હશે